દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામ્ભણિયા. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. આમ આદમી પાર્ટી લોથિકા તાલુકાની ટીમ દ્વારા લોથિકા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડતું સાંગળવા રોડ પર આવેલ સમા પાણીના ટાંકોનું નરેશભાઈ દેસાઈ અને લોથિકા તાલુકાના નિરીક્ષક જગદીશ પ્રજાપતિની ફરિયાદ મળતા આજે લોથિકા તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમ તાત્કાલિક અસરથી રૂબરૂ મુલાકાત લઈને રિયાલિટી ચેક કરી હતી, જેમાં સહયોગી તરીકે લોથિકા તાલુકાના ઉપપ્રમુખ વિશાલભાઈ ફાચરા, લોથિકા તાલુકાના સક્રિય વ્યક્તિ નરેશભાઈ દેસાઈ અને તમામ કાર્યકર્તાઓએ મુલાકાત લીધી હતી. તેમાં પાણીના ટાંકા અંદર ચેક કરતા પાણીમાં કાદવ અને દુર્ગંધ મારતું પાણી હતું અને તે પાણી તંત્ર દ્વારા લોથિકા તાલુકામાં વિતરણ કરવામાં આવે છે, જે ખરાબ પાણીથી લોકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ગંભીર અસર પડે છે, જેથી તંત્રને અપીલ કરવામાં આવી છે કે જો આગામી 2-3 દિવસમાં આ સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવવા વિનંતી છે, કારણ કે આ પાણી તમામ પક્ષો બીજેપી કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના તમામ લોકોની ઘરે આ પાણી જાય છે, માટે તમામ લોકોને આ બાબતે ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ લોથિકા તાલુકાના નિરીક્ષક જગદીશ પ્રજાપતિ અને નરેશભાઈ દેસાઈ કરે છે. અને જો આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ ઈલા મારુ, એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આ પાણી પીવાલાયક હોતું નથી. સરપંચ કેન્દ્રગામમાં અમે નર્મદા પાણી જ્યાં સંપત્તિ જાય છે એ પાણીને અમે દરેક ગામમાં આ વાત ફેલાવશું અને દરેક ગામને અમે ઉજાગર કરશું કે આ પાણી તમે જે પીવો છો એ આરોગ્ય સાથે ચેડા કરવાનું આ તંત્રનું એક કારણસર હોય એવું લાગી રહ્યું છે. કેમ કે 4 વર્ષ થયા છે, એટલે 4 થી 5 વર્ષ થી આ ટાંકો સાફ કરવા પડે એવો અસમ છે અને સાફ કરવો પડે એવું નથી કરતા. અને તંત્રને અમે એ પ્રમાણે ભંડોળી છે કે આ તંત્ર અહીંયા તાત્કાલિક પગલાં લે અને આનો નિર્ણય કરે અને આને સાફ કરવામાં આવે. અત્યારે પણ ખાલી છે, છેલ્લા અઠવાડિયાથી આ પાણી મળતું નથી, અત્યારે ખાલી છે સાવ. આ અમે 3 દિવસથી આ સતત અહીંયા આવી છીએ પણ પાણી કોઈ ત્યાં આવ્યું નથી. એટલે અઠવાડિયે પાણી મળે છે, જે લોકોને પાણી કાયમે મળતું રહીએ. કેમ કે નદી નાળા તો તમે ભરતા રહેશો પણ આ પાણી આમાં પબ્લિકને પીવા માટેનું ક્યારે આપશો, તેના માટેની અમારી ખાસ વિનંતી છે. જેથી કરીને જનતાને પાણી પીવા લાયક અત્યારે મળતું રહે. નદી નાળાને પાણી અત્યારે હવે જરૂર નથી ચોમાસા કારણે, અને અત્યારે પાણી માણસને જે પીવા લાયક જોઈએ નહીં શુદ્ધ પાણી આપે એવી અમારી નમ્ર વિનંતી છે અને અપીલ છે. લોથિકા તાલુકાની આમ આદમી પાર્ટીની ટીમ જે લોકોની સાથે સુરક્ષા સાથે ચેડા થઈ રહ્યા છે, જે એનું જરૂરિયાત પ્રમાણે ક્યાં કહેવાય કે પીવાનું પાણી લોથિકા તાલુકામાં પીવાનું પાણી પણ સરકારી મળશે, ત્યારે લોથિકા તાલુકાના સક્રિય એવા સુપર કાર્યકર્તા નરેશભાઈ દેસાઈ સાથે આપણે વાતચીત કરીએ. નરેશભાઈ, તમને ક્યારે આ ખબર પડી? અમે 10 દિવસ ચેકિંગ કરવા આવતા હતા, પણ આરોગ્ય નાના મારે નાતા હતા, કોઈ અસર આવવાનો હતા. પણ કાલે ચાલુ ખુલ્લું હોવા છતાં અમે પાણી જ્યારે વિતરણ કરે છે ત્યારે અમે ચેક કરવા આવ્યા કે ભાઈ જે પાણી વિતરણ કરે છે તંત્રનો અમે દુરુપયોગ નથી કરવા માગતા, અમે તાળા તોડ્યા નથી. તંત્રના માણસો જે આવ્યા હતા એની સાથે જ અમે આવ્યા હતા કે અમારે ચેકિંગ કરવું હોય તો પાણી કેવું હોય, સુંદર મારે સારું હોય, અમારી ઘરે સુંદરનું પાણી આવે છે. તેથી અમે કાલે આવ્યા હતા ચેક કરવા, ત્યારે ચેક કર્યું ત્યારે માલુમ પડ્યું કે ભાઈ આમાં તો પાણી બહુ દુર્ગંધવાળું આવે, કાંકો આ ખાંભળ્યો તેમાં જ પાણી એટલું દુર્ગંધવાળું છે અને 1-1 ફૂટ જેટલો ભાડો ભર્યો છે. તમે આને સાફ કરવા માટે તંત્રને કોઈ જવાબદારી હોય કે નહીં, ત્યારે અમને એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ તંત્રનું કામ એ અમારું કામ છે, અમારું કામ પાણી વિતરણ છે. મેં જ્યારે સવાલ કીધો કે પાણી વિતરણનું તમારું કામ હોય તો તંત્ર માટે અમારે પગલાં આના કોણ લઈ શકે.